સેમ ફાઇવ સબ્જેક્ટ સ્ટેટ ચેપ્ટર સંકલન અને તેના ઉપયોગો ઉદાહરણ 39 નું ત્રીજો તો જોઈએ આપણે રકમ રકમ મેં લખેલી છે અહીંયા તો જો 5 સમેશન 0 રૂટ એક્સ અપન રૂટ એક્સ પ્લસ રૂટમાં 5 માઇનસ એક્સ અને ડીએક્સ જ્યારે રૂટ વાળો દાખલો હોય અને ત્યાં આ નિયત સંકલન કહેવાય ઉપર નીચે આ રીતના હોય તો નિયત સંકલનનો દાખલો કહેવાય આગળ આપણે જે ઘણા બધા સંકલન વાળા દાખલા હતા આવું અહીં આગળ સુમેશન પછી ઉપર નીચે હોય તેનું નિયત સંકલન કરો સંકલનનું નિયત સંકલન કરો તો અત્યારે હાલમાં રૂટ વાળા દાખલા હોય ને રૂટ વાળા ત્યારે શું કરવાનું આમ શોર્ટકટ પણ છે પણ તમને પહેલા નિયમ બતાવું છું નિયમ તમારે ત્યાં લખવો એવું જરૂરી નથી પણ કોઈને એવું ન થાય કે આ કેવી રીતના આવ્યું તો એ બતાવવા માટે થોડુંક લખું છું વિશેષ બાકી આપણી પાસે સિસ્ટમ ગોલા મેથડ જ છે કે જ્યાં જ્યાં તમને એક્સ છે ને ત્યાં 5 માઇનસ એક્સ જ મૂકવાના આવશે આ રૂટમાં જે 5 માઇનસ એક્સ છે ને તો એક્સની જગ્યા પર એ મૂકવાના આવશે એક્સની જગ્યા પર બી એ મૂકવાના આવશે ને એક્સની જગ્યા પર બી બધે જ 5 માઇનસ એક્સ જ મૂકવાના આવશે તમને નિયમ અનુસાર બતાવું બાકી ના લખો એ ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે છતાં લખું છું નિયત સંકલન ના ગુણધર્મ નિયમ નંબર 8 આપણે નિયત સંકલન ના ગુણધર્મો આપેલા છે 8 છે એમાં 8મો નંબર નો નિયમ અને ટચ કરે છે આપણે એ નિયમ અનુસાર ગણવાનું છે કોઈ નિયમ લખવી જરૂરી નથી ડાયરેક્ટ તમે દાખલો ગણી શકો પણ તમને સમજાવવા માટેના બેઝ પર શરૂઆત છે તલ્લુ ઉદાહરણના આધાર પર હું તમને ઘણા બધા દાખલા અહીંયા આગળ લખીશ આ દાખલામાં જે તમારે જાતે ગણવાના છે તમને શ્યોર આવડી જશે પછી આના જેવું એક બીજું પણ ઉદાહરણ 39નું ચોથું છે તે પણ તમને વિડીયો આપીશ બે દાખલા જોશો તો આના જેવા સ્વાધ્યાયમાં બધા બહુ જ દાખલા છે નંબર રકમ પણ લખીશ એ તમારે જાતે ગણવાના છે તો બી સુમેશન એ એફ એક્સ પછી ડી એક્સ કોઈ આ ટેન્શન ના લે આ ના આવડે તો ગભરાવાની જરૂર નથી પણ આ ફોર્માલિટી પૂરી કરું છું લખવાની તો એફ એ પ્લસ બી માઇનસ એક્સ ડી એક્સ આ જે છે ને આઠ નિયમ નંબર 8 જે ગુણધર્મ છે તે ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે ગુણધર્મનો ઉપયોગ કરીશું તો a પ્લસ b માઇનસ x તો આપણે એનો ઉપયોગ કરીએ તો x ની જગ્યા પર લખું છું x ની જગ્યાએ એટલે તમારે આ x ની જગ્યાએ જે કિંમત આવે તે મૂકવાની છે તો કૌંસમાં ચલો જો આ પહેલું a છે તો a અહીંયા છે તો તમે જુઓ તો આ b આ ઉપર છે છે માથા પર ત્યાં b છે b ની કિંમત 5 છે અને a નીચે છે તો a ની કિંમત કેટલી છે 0 તો મને કહો a ની જગ્યા પર તમારે કેટલા લખવાના તો કે 0 પછી વત્તા આ b તો b ઉપર છે તો ઉપર વાળી રકમ કેટલી છે 5 તો અહીં લખવાનું 5 ઓછા x એવા ને એવા 0 વત્તા 5 એવું લખશો તો કેટલા થશે તો કે 5 કે 5 ઓછા x તો 5 ઓછા x એટલે આપણે શું x ની જગ્યાએ 5 ઓછા x મૂકતા હું તમને સમજાવી દઉં કે જો 5 ઓછા x જોઈ લો ની જગ્યા પર મેં તમને પહેલા બી શું કીધું આ બધું લખતા પહેલા એવું કીધું હતું કે રૂટ એક્સ છે રૂટ એક્સ છે અહીં રૂટ ની અંદર આ મોટી રકમ છે 5 માઇનસ એક્સ બધાની જગ્યાએ 5 માઇનસ એક્સ જ મૂકવાના રૂટ દ્વારા જેટલા આખા ચેપ્ટરમાં દાખલા છે ને તો જે મોટું હશે ને તે જ એક્સ ની જગ્યા પર મૂકવાનું આવશે તમને આ ગુણધર્મ ન યાદ રહે તો પણ તમે આરામથી એ લખી શકશો દાખલો ગણી શકશો તો દરેક જગ્યાએ 5 માઇનસ એક્સ મેં તો નિયમ અનુસાર તમને બતાવ્યું બરાબર છે એટલે કોઈને પ્રોબ્લેમ જ ના રહે તો હવે આપણે આ સૂત્રની અંદર જ્યાં જ્યાં તમને એક્સ દેખાશે ને ત્યાં 5 માઇનસ એક્સ મૂકવાના છે તે આપણો આઈ હશે આ બી તમારો આય જ કહેવાય અને બીજો આય તમારે
આ 5 માઈનસ x મૂકીને શોધવાનું અને પછી i પ્લસ i કરવાનું. ચાલો આપણે લખીએ i i બરાબર ઉપર 5 હતું પછી સુમેશન અને 0 આવું છે. હવે આપણે છે ને સ્ટેપ બાય સ્ટેપ તમને કિંમત મૂકતા શીખવાડું કે જ્યાં અત્યારે હાલમાં અહીં રૂટ x છે x, તો x ની જગ્યા પર આપણે શું ડિસાઈડ કર્યું જો તો x ની જગ્યાએ શું મૂકવાનું નક્કી કર્યું 5 માઇનસ x. તો આ x દેખાયો તો રૂટમાં 5 માઇનસ x મૂકવાનું, તો રૂટમાં 5 માઇનસ x આ કિંમત મૂકી દીધી. ચલો પછી આગળ જો આ x દેખાયો રૂટમાં, અહીંયા પણ 5 માઇનસ x મૂકી દેવાનું રૂટ. લખું છું 5 માઇનસ x, પછી અહીંયા આગળ પ્લસ છે તો હું પ્લસ જ લખીશ, પછી બીજું વર્ગમૂળ કરીશ. જે આપણે લખવાનું છે એ જ લખીશું. જો આ 5 ના 5 માઇનસ ના માઇનસ, 5 ના 5 માઇનસ ના માઇનસ, હવે તમને શું દેખાય છે? તો x દેખાય, તો x દેખાય તેની કિંમત શું મૂકી આપણે દરેક જગ્યાએ 5 માઇનસ x, તો કૌંસમાં લખું છું 5 માઇનસ x. આ કિંમત મેં કૌંસમાં લખી દીધી. હવે હું આગળ વધું 5 સમેશન 0, 5 માઇનસ x એવું એવું લખી દેવાનું. અહીંયા પણ રૂટમાં 5 માઇનસ x લખી દેવાનું, પછી પ્લસ 5 કૌંસની બહાર માઇનસ નું ચિહ્ન હોય તો અંદરના ચિહ્નો બદલાઈ જાય, તો પ્લસ 5 શું થઈ જાય? માઇનસ 5. અને માઇનસ x શું થઈ જાય? પ્લસ. જ્યારે જ્યારે કૌંસની બહાર માઇનસ નું ચિહ્ન હોય ત્યારે અંદરના ચિહ્ન હંમેશા બદલાઈ જતા હોય છે, તો ચિહ્ન ચેન્જ થઈ ગયું. હવે આપણે શું કરશું? આવું નવું આગળ લખીશું 5 સુમેશન 0, 5 માઇનસ x, 5 માઇનસ x વત્તા આ પ્લસ 5 અને માઇનસ 5 ઉડી જશે, 0 થઈ જાય ને, તો અંદર ખાલી શું વધશે? રૂટ x. આ i ની કિંમત મળી. એક ઓલરેડી i ની કિંમત આપણને અંદર આપેલી છે, એ અંદર કિંમત આપેલી છે i ની કિંમત, તે i, તો i પ્લસ i સંકલન કરવા માટે દાખલાની અંદર તો i પ્લસ i તમારે આ બે વસ્તુ લખવાની છે અત્યારે હાલમાં. એટલે i અંદર દાખલાની એક રકમ આપી છે તે, અને બીજો i આપણે શોધી લાયા તે. અહીંયા આગળ શું છે? પહેલું તો કે 5 સુમેશન 0, આ તો છે જ, તો 5 સુમેશન 0 તો છે જ, એ તો લખવાનું. પહેલો i, પહેલો i એટલે દાખલાની રકમ, તો આપણી દાખલાની રકમમાં શું છે? આ રૂટ એક્સ, રૂટ એક્સ પ્લસ 5 માઇનસ રૂટ એક્સ, એ લખવાની રકમ. પહેલું છે રૂટ એક્સ, પછી બીજું છેદમાં શું છે? તો કે રૂટ એક્સ, પછી પ્લસ વર્ગમૂળમાં 5 માઇનસ એક્સ. આઈ ની કિંમત એક પહેલા હતી, પછી વત્તા બીજો આઈ એટલે કયો? તો કે બીજો આઈ એટલે આપણે શોધી લાયા તે, બીજો આઈ આપણે શોધી લાયા, તો રૂટમાં 5 માઇનસ એક્સ, રૂટમાં 5 માઇનસ એક્સ છેદમાં રૂટમાં 5 માઇનસ એક્સ ફાઈવ માઇનસ એક્સ પ્લસ રૂટ એક્સ. પ્લસ રૂટ એક્સ તો આપણે આ
આઈ પ્લસ આઈ, આઈ પ્લસ આઈ એનો મતલબ શું? તો કે આઈ પ્લસ આઈ એટલે ટુ આઈ થાય, બરાબર, બે આઈ થયા. ફાઈવ સુમેશન ઝીરો, આ તો લખી જ દેવાનું. હવે આપણે શું, તો કે દાખલામાં જે કોમન લસા નીકળતો એના પ્લસ એટલે છેદમાં લસા, ઉપર તો કશું નીકળતું નથી એટલે ઉપરનું એવું ને એવું જ લખવાનું. તો જો ઉપરનું શું, કે રૂટ એક્સ પ્લસ ફાઈવ માઇનસ એક્સ, અને છેદમાં જો આ રૂટ એક્સ અહીંયા પણ છે ને અહીંયા પણ છે, તો રૂટ એક્સ એક વાર લખી દેવાનું, ને રૂટ માઇનસ રૂટમાં ફાઈવ માઇનસ એક્સ અંડર રૂટ ફાઈવ માઇનસ એક્સ તો અહીંયા પણ છે, તો બંને જગ્યાએ છે જ, તો એક વાર લખી દેવાનું. લસા તેને જ કહેવાય. આ બધું સરખું સરખું છે, આ બધું ઉડી ગયું એટલે આમ તો આખું સ્ટેપ સરખું છે, આખું સ્ટેપ ઉડી ગયું, બરાબર. અહીંયા કશું નહીં તો શું વધે, તો કે એક વધે. એ લખું છું ટુ આઈ ફાઈવ સુમેશન ઝીરો, કશું નહીં તો બધું ઉડી ગયું, એ શું વધ્યું વન. આપણે દરેક જગ્યાએ dx લખવાનું ભૂલાય નહીં, યાદ રાખવાનું. તો હવે અહીંયા આગળ બી dx લખવાનું રહી જાય ના, હવે શું કરવાનું, તો કે એક છે તો અત્યારે એક પણ x નથી, એક એટલે એક એક છે, આંકડો છે એક, ત્યાં એક x લખવાનું. તો 2i લખું છું, 2i ફાઈવ સુમેશન ઝીરો કૌંસમાં, આ એક છે તો એક એક્સ એવું કહેવાય, પણ એકને કઈ લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. તો એક્સ લખી દઉં છું અત્યારે. તો હવે એક્સ લખી ગયા પછી હવે શું લખવાનું, તો લખું છું ટુ આઈ બરાબર એક્સ, અને ફાઈવ ઉપર અને ઝીરો નીચે મૂકી દેવા. હવે આ તો દાખલો સિમ્પલ પૂરો થવા આવ્યો. ટુ આઈ હવે છે ને, અત્યાર સુધી આપણે સંકલન કર્યું, હવે આપણે નિયત સંકલન કરીશું. તો એક્સ ની જગ્યા પર એકવાર પાંચ મૂકવાના અને એક વખત ઝીરો મૂકવાના, વચ્ચે માઇનસ ની નિશાની ગયો. તો એક્સ ની જગ્યા પર પાંચ મૂકો, એક ઝીરો મૂકો, તો પાંચ માંથી ઝીરો શું કરવાના, માઇનસ. તો ટુ આઈ બરાબર ફાઈવ માઇનસ ઝીરો એટલે ફાઈવ, એથી આઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ, અને ટુ ક્યાં જતા રહે, છેદમાં. આન્સર આવી ગયો આજના છેદમાં બે. દાખલો તો અહીંયા પૂરો થઈ જાય છે, પણ એના જેવા ઘણા દાખલા છે, તો હું તમને નંબર આપું છું, તો નંબર તમારે આ ગણવાના છે. સેમ દાખલા છે, તમને પરીક્ષામાં પૂછાય તો તમને 100% આવડી જાય આટલા દાખલા ગણી નાખો. તો ઉદાહરણ 39 નો ચોથો, રકમ તમારી સામે છે, આન્સર બી સામે લખેલો છે. સમ 37, દાખલા નંબર 37 છે, રકમ રેડી છે, જવાબ પણ સામે છે. એક એક કરીને જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવે. ઉદાહરણ 38, સોરી દાખલા નંબર 38, એની રકમ એનો જવાબ. ત્રણ દાખલા પેજ પર છે, બીજા ત્રણ દાખલા આ રહ્યા, બધાના જવાબ સામે રેડી જ છે. જોઈ લો 39મો દાખલો, પછી દાખલા નંબર 53A એનો બી જવાબ રેડી છે, પછી દાખલા નંબર 55C નો બીજો, 55C નો બીજો છે દાખલો, અને એનો જવાબ પણ એ આગળ આપેલો છે. આ ત્રણ ને ત્રણ 6 દાખલા થયા, હજુ બીજા ત્રણ દાખલા છે. જુઓ 56C છે, 57F છે, 58D નો બીજો દાખલો છે. તો 58D નો બીજો, તો આટલા દાખલા તમે સરખા છે ગણી શકશો. તો આશા રાખું કે તમે આ બધા જ દાખલા ગણી શકશો, ગણી જશે તમારાથી, ના આવડે તો એનો વિડીયો ચોક્કસ તમને મળી જ જશે, પણ ગણવાનો પ્રયત્ન કરજો. જો આવડી જાય તો આ પદ્ધતિ તમારી ક્લિયર થઈ જાય. તો દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજું છું. તો ઓલ સ્ટુડન્ટને નિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.